श्री स्वामीनारायण भगवान ने जय। भगत जी महाराज पर भगत जी महाराज ना उपदेश वचनों बद्धे थी वृत्ति संकेली ने आपे वृत्ति एटली बधी फैलायेली छे के आ वाक्य हृदय में बेसे हुए नहीं। એનું કારણ અનંત જન્મથી આપણે માયાવી જીવ છે અને એ બધી ટૂંકમાં ગમે એટલો હોય ગમે પણ ધરકમ સમજણ કરવી પડે તો બધીથી વૃત્તિ સંકેલીને ભગવાન મારે પણ એમને મર્યા નહીં પણ અનંત જન્મથી માયાને તાબે છીએ આપણે અને માયાનો ખેલ બધા ખેલી રહ્યા છે તો ભગવાન મારથી અને એમાં આપણે મારા સ્વામી એ સર્વોપરી ભગવાન સર્વોપરી સંત એમાંથી વૃત્તિ એકાગ્ર થઈને મારા જ સ્વામીમાં વૃત્તિ રહે। એક તો પહેલાં તો ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી કોઈની વૃત્તિ ક્યાંથી રહે, બધા માયા કારકર માયાને વશ છે એટલે માયાનો ખેલ રાચે અને આપણે એવા સૂક્ષ્મ સૂક્ષ્મ ઘાટ થયા કરે કે એની અંદર આપણે ભગવાનના ભક્ત છીએ, કારણ માયાથી પર થયા છીએ તો પણ વૃત્તિ સંકેલી એને માટે ઘણી સમજણ જોઈએ, ઘણું જ્ઞાન જોઈએ તો વૃત્તિ સંકેલાય। બધેથી વૃત્તિ સંકેલીને હૃદયમાં લાવી ભજન કરવાનું, હૃદયમાં લાવી બધેથી ચારે બધી વૃત્તિ સંકેલીને હૃદયમાં ઠરે એ રીતે કરાવે તો સ્વામી ભગતજીએ કહ્યું બધેથી વૃત્તિ સંકેલીને હૃદયમાં લાવી ભજન કરવાનું આ ડોસા પાસેથી શીખી લો। પોતાની ઉંમર હતી પણ આવું કોઈ બોલે નહીં, આ ડોસા પાસેથી શીખી તો અને આવી સિદ્ધિ હોય તો જરાય કેફમાં જ હોય અને આ ડોસાની વાત આવે જ નહીં એને। પણ ભગતજીએ આ દેહને આત્મા નોખા સમય એને આ દેહ કારખાનું શું ડોસો ડોસી વધી રહી એમાં લેવાય નહીં અને સ્વામી ભગતજીએ કહ્યું કે આ ડોસ બધે વૃત્તિ સંગીને હૃદયમાં લાવી ભજન કરવાનું નહીં તો પછી ઘણો પસ્તાવો થશે। સત્પુરુષ વિના આ કોઈ આ કાર્ય કરી શકે નહીં। આપણે વૃત્તિ બધી જાત જાતની હોય પણ સત્પુરુષ થકી મારા સ્વામીમાં કેન્દ્રિત થાય તો આ ડોસા પાસેથી આ તો શીખી લેવું એ વાત કરી છે। સત્સંગમાં સિદ્ધ સ્થિતિ કર્યા વિના, સત્સંગમાં સિદ્ધ સ્થિતિ કર્યા વિના, સ્થિતિ તો ખરી પણ સિદ્ધ સ્થિતિ એટલે ધડ ખસે નહીં અચલ, સત્સંગમાં સિદ્ધ સ્થિતિ કર્યા વિના
જેમ છે તેમ મહારાજની મૂર્તિનું સુખ નહીં આવે. એટલે આપણે અત્યારે બધા દોષે યુક્ત છીએ, બધું છે, તોય આપણને કેટલું સુખ આવે છે. તો ખરેખર સત્સંગ સ્થિતિ કર્યા વિના જેમ છે મારું સુખ નહીં આવે. આપણે દોષેથી ખળાયેલા બધું, તોય આપણને નિષ્ઠાને કારણે આપણને સુખ આવે છે. પણ જો આવી રીતે સ્થિતિ કર્યા વિના યથાર્થ સુખ નહીં આવે જેમ છે, તો જો આપણને આવી સુખ આવે તો ભગતજીને કેવું સુખ આવતું હશે. એ એકદમ સ્થિર ખસે જ નહીં. જો ભગતજી ધ્યાન કરતા ને ત્યારે કોઈ ઢોલાવી શકે નહીં. અને ભગતજી મહારાજ સુતા હતા તો બાલમુકુંદ સ્વામીએ સ્વામીએ બાલમુકુંદ સ્વામીને કહ્યું, જાઓ ભગતજીને જગાડો અને બોલાવી લો. તો ગયા તે ભગતજી 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 કરે તે ઉઠે જ નહીં. તો બાલમુકુંદ સ્વામી સ્વામી પાસે આવીને કહે, સ્વામી એ તો ઊંઘણસી છે, જાગતો ઉઠતો જ ખસતો જ નથી. તો સ્વામી કહે, શું કહ્યું તું ભગત? ના, હવે જો ગુણાતી ઉઠો એ વાત કરજો. તો પછી ગયા તે ગુણાતી ઉઠો, તરત જ ઉઠ્યા, તરત જ. તો એ પોતે ગુણાતી સ્વરૂપ પોતાને માનતા હતા, અખંડ માનતા હતા. આપણે માનીએ આપણે લબક ઝબક ક્યારેક ક્યારેક મનાઈ જાય એવી બધી, પણ ગુણાતીત જ પોતાનું સર્વ માનતા તેમ, બીજું કાંઈ નહીં. તો સત્સંગાસ્થિત સ્થિતિ કર્યા જેમ છે તેમ મહારાજની મૂર્તિનું સુખ નહીં આવે. અને અંતે સત્સંગના વ્યવહારના કજિયામાં પડી અંતર ઉજળાઈ જશે. જો એકદમ યથાર્થ વર્ણન કર્યું ભગતજીએ, મહારાજની મૂર્તિ અખંડ 24 કલાક દેખાતી, એટલે આ બધું કહી શકે, આવી વાણી ઉચ્ચારી શકે, જે સાક્ષાત્કાર સ્થિતિ બધું જોઈ શકે કે આ શું છે, આ શું છે, કેટલો માલ છે, આમાં કેટલો માલ છે, એકદમ સ્પષ્ટ હતું. તો જે અને અંતે સત્સંગના વ્યવહારના કજિયામાં, સત્સંગના વ્યવહારમાં, બીજી કોઈ બહારની વાત નથી, સત્સંગમાં જ. તો આપણે આ બધું સમજવાનું છે કે જો ભગવાનની મૂર્તિમાં આપણે માલ નહીં માનીએ તો આવી દશા થશે. અંતે સત્સંગ વ્યવહારના કજિયામાં પડી અંતર ઉજળાઈ જશે. આપણને ખબર નથી કે આપણે શું ચાલી રહ્યું છે, પણ ભગતજી તો બધું જોઈ શકતા સાક્ષાત સ્થિતિ. એટલે એમણે વાત કરી કે આ સત્સંગના વ્યવહારમાં, બીજા વ્યવહારને તો વાત જ ન કરાય, પણ સત્સંગના વ્યવહાર કે જો આપણે બધા આ કરવું છે, સત્સંગ વ્યવહાર સાચવવા, પણ તો આ ભગતજી જેવા પુરુષ હોય એમને એમના થકી શીખાય, નહીં તો કાંઈ હાથમાં આવે નહીં. અને આજે સત્સંગ વ્યવહારના કજિયામાં પડી અંતર ઉજળાઈ જશે. કેવી સરસ વાત કરી. આપણે આ વિચાર કરવાની, અંતર્દૃષ્ટિ કરવાની છે કે આપણે સત્સંગ વ્યવહાર બીજો બહારનો વ્યવહાર કરતા જ નથી સત્સંગ, પણ સત્સંગ વ્યવહારમાં પણ જો
ધ્યાન ના આપીએ અને ભગવાન તરફ વરીએ નહીં તો આવી દશા થશે. માટે એકાંતિકનો ધર્મ સિદ્ધ કરી લેવો. એકાંતિક ભગવાન સિવાય બીજું કાંઈ ના હોય. એટલે ભગતજી બધા વ્યવહાર કરતા બીજું બધું, પણ એવી સ્થિતિ, એવી સમજણ, એવી દ્રઢતા હતી, વૃત્તિ જો. માટે એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેવો. એકાંતિક ધર્મ એટલે ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. ભગવાન સિવાય અતિ નિર્વાસનિક થઈને ભગવાન સિવાય બીજું કાંઈ ના રાખે એ એકાંતિકનો ધર્મ સિદ્ધ કરી લેવો. પછી બીજી વાત કરે છે, જે મારો શિષ્ય હોય, જે મારો શિષ્ય હોય તે ભગવાનનું અખંડ સમીપણું જ અનુભવે. જો ભગવાન શિષ્ય એકાંતિક, પરમ એકાંતિક, આ તો પરમ એકાંતિક એમનું શિષ્ય હોય તો શું થાય? પળાપળી ના થાય. જો રઘુવીરજી મહારાજના વખતમાં એક વ્યક્તિ હતા, એ ખૂબ ભગતજી અરે રઘુવીરજી મહારાજ સાથે હે ધરાવે આમ કરે, પણ જો રઘુવીરજી મહારાજ ધામમાં ગયા ત્યારે બીજાની વૃત્તિ ફેલાઈ ગઈ. બીજા બીજે વૃત્તિ થાય તો ભગત રઘુવીરજી મહારાજ પાસે રહેતા પદાર્થ માટે રહેતા, બીજું કાંઈ નહીં. તો એમાં વૃત્તિ તો આપણે આવું ના થાય, આ જોઈ લેવાનું. બધી એક પદાર્થમાં જરાક વૃત્તિ હોય તો જન્મ લેવો પડે. તો એ બધું દૂર કરીને કેવળ ભગવાનને રાખવા એવું પ્રયત્ન કરવાનું. તો જે મારો શિષ્ય હોય તો ભગવાનનું અખંડ સમીપણું જ અનુભવે. ભગવાનજીને એટલે પરમ એકાંતિક, જે ભગવાનના ધારક સંત હોય, યોગી અપા પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એવા પરમ એકાંતિક, એના થકી જ આ કલમ શીખાય. બીજા તો હું તો એવા ગોટાળે ચડાય કે બહાર નીકળાય નહીં. અખંડ ભગવાન અને ભગવાનને, ભગવાન તેને છેટે મનાય જ નહીં. છેટેમાં ભગવાનમાં ભગવાનને ધારીને બધું કરતા હોય, ભગવાનની મૂર્તિ ધારીને. એમ શાસ્ત્રી મહારાજ હતા, ભગતજીને ધારીને જ બધું કરે, બધું કોઈ એના પર એમાં મન ભીએ જાય જ નહીં. અને ભગતજી તો શાસ્ત્રી મહારાજનો કેટલો તિરસ્કાર કરતા, ઊભા ના રહે, પાસે આવવા ના દે એવું. પણ તોય એમને ધાર્યું કે આ જ છે ખરેખર ભગતજી. તો આપણે તો એક જરાક ગુરુ હોય, જરાક અપમાન કરે ને ઘર ભેગા થઈ જાય એવું થાય. પણ જો આ ગુરુ શિષ્યનો નાતો કેવો હોય, ને ભગવાન તેને છેટે મનાય જ નહીં. એ ભગવાન શાસ્ત્રી ભગતજી મહારાજ રૂપ જ થઈ ગયેલા, એટલે છેટે જ મનાય નહીં. અખંડ ભેગા જ છે એવું એને. અખંડ ભગવાનને સંભાળે અને એક ઘડી પણ સ્મરણ ન ભૂલે. જે મારો શિષ્ય હોય, જે મારો શિષ્ય હોય એની આવી સ્થિતિ હોય. બીજો બીજી ઇતર તિતર ના ચડે. શાસ્ત્રી મહારાજ વખત
ભગવાનીમાં બીજા ઘણા સંતો હતા, પણ જો શાસ્ત્રીમાની સ્થિતિ કંઈક ઓર જ હતી. વળી ત્રણેય અવસ્થામાં પોતાનું રૂપ દેહ માને જ નહીં, આ તો સ્થૂળ દેહમાં ફટકવાનું પડે નહીં. તો ત્રણેય અવસ્થામાં તો ક્યાં, અને સ્વપ્ન અવસ્થામાં તો ક્યાંથી ક્યાં ઉડે, અને સુષુપ્તિ એક તમોગુણમાં લીન થઈ જાય એને ઉઠે જ, તો આ સુષુપ્તિ જુદી પ્રકારની દિવ્ય. એટલે આ ત્રણેય અવસ્થા, બધી ત્રણેય અવસ્થા એક તો દિવ્ય, પણ ભગવાન સિવાય બીજું કંઈ હોય નહીં એવી સ્થિતિ હોય. વળી ત્રણેય અવસ્થામાં પોતાનું ધ્રુપ દેહ માને જ નહીં, એ બહુ મોટી, એ છેલ્લો ગઢ છે. અને ભૂંડો અધર્મનું ગાંઠ થાય જ નહીં, ભૂંડો અધર્મનું ગાંઠ તો ક્યાંથી થાય. આવી સ્થિતિ હોય ગાંઠ થાય નહીં. અને પોતાના સંગીને શાંતિ કરે, શાંતિ પદાર્થ આપીને શાંતિ નહીં, પદાર્થ એ શાંતિ અખંડ શાંતિ કરે, એટલે રૂપ જ બદલાઈ જાય, પોતે આત્મારૂપ અક્ષરરૂપ થઈને એવી સ્થિતિ તો જ શાંતિ કરે. એવો જે હોય તે મારો શિષ્ય કહેવાય. ઓહો, શિષ્ય થવાનું કંઈ વર્તમાન ધરાયને મારા ફેરવી શિષ્ય ના કહેવાય. આવી સ્થિતિ કેટલી બધી, કે જે મારો શિષ્ય હોય તે ભગવાનનું અખંડ સમીપણું જ અનુભવે, અને ભગવાન તેને છેટે છેટે મનાય જ નહીં, અખંડ ભગવાનને સંભાળે અને એક ઘડી પણ સ્મરણ ના ભૂલે. વળી ત્રણેય અવસ્થા પોતાનું રૂપ દેહ માને જ નહીં, અને ભૂંડો અધર્મનો ગાંઠ થાય જ નહીં, અને પોતાના સંગીને શાંતિ કરે, એવો જે હોય તે મારો શિષ્ય કહેવાય. મારા શિષ્ય થવું તો બહુ કઠિન છે. એટલે ઉપરથી આપણે બધા આમ જોવા જઈએ તો લાખો શિષ્યો છે, પણ આવી રીતે જે શિષ્ય થવું એમનું, મારું શિષ્ય થવું ઘણું કઠિન છે. તો જે આવી રીતે આવા શિષ્ય, એટલે ભગતજીના શિષ્ય ભગતજી જેવા જ હોય, એમાં તલમાત્ર ફેર નહીં. તો જે માર્ગ પણ તમે છો અને મંજિલ પણ તમે છો, એ રીતે પોતા એવો જે હોય તો મારો શિષ્ય કહેવાય. મારા શિષ્ય થવું તે બહુ કઠિન છે. એટલે ખરેખર શાસ્ત્રી મહારાજ જેવા હોય, ભગતજી મય થઈ ગયા, ભગતજી જુદા પડે એ પોતાનું સ્વરૂપ ભગતજી માને, શાસ્ત્રી મહારાજી એવું નહીં. તો જે એટલે બહુ કઠિન વાત છે, પણ તો આપણે માર્ગે ચાલ્યા છે, એટલે પણ માર્ગથી જરાક ભંટાઈ ના જઈએ જોવાનું છે એટલું જ. પછી આપણે ધીમે ધીમે આપણી ગાડી હોય શ્રદ્ધા પ્રમાણે થશે જ, બધું થશે, પણ સહેલું નથી. સહેજાનંદ સ્વામી મહારાજની